ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ હાઉ આર યુ યુ આર ગુડ આઈ એમ ઓલસો ફાઇન ગયા વિડિયોમાં આપણે વિશે શીખ્યા હતા ઉપયોગ ક્યારે થાય વીજનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે થાય કયું છે કઈ છે કયો છે બરાબર છે ને તો આ રીતે વીજથી જ્યારે પ્રશ્ન પૂછાય તેના માટે આપણે જવાબ કઈ રીતે આપીશું તે આજે આપણે શીખીશું તે પહેલા આજે આપણે એક ગેમ રમીશું તો આપણું નામ છે છે કલર 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 સામેથી બોલવાનું બરાબર ને એટલે કે સ્ટુડન્ટ્સ તમારે મને સામેથી કલર કલર બોલવાનું છે અને હું કહીશ વિચ કલર તો હું તમને વસ્તુ બતાવીશ એનો કલર કયો છે એનો આન્સર તમારે મને આપવાનો છે બરાબર ને અને આ ગેમ આપણે ઓનલાઈન ક્લાસમાં શીખ્યા છે માં રમ્યા છે બરાબર ને તો જ ગેમ હું આજે ફરીથી રમાડીશ બરાબર તો ગેમ આપણે સ્ટાર્ટ કરીએ કલર કલર વિચ કલર 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 વિચ કલર યલો વેરી ગુડ કલર કલર વિચ કલર

ગુડ તો તમને બધાને આ ગેમ રમવાની મજા આવી ને તમે પણ ઘરે આ રીતે ગેમ રમી શકો આ તો કલર બતાવ્યા આની જગ્યાએ કોઈક વસ્તુ હોય કે કોઈ બોટલ હોય તે નો કલર હોય બરાબર છે તો આ રીતે પણ તમે વસ્તુ બતાવીને રમી શકો બરાબર તો હવે આપણે આના જ આધારે એટલે કે આપણે વીચ જોયું ને તેના આધારે આપણે જે ઓરલ ક્વેશ્ચન આન્સર કર્યા ને તેને આપણે નાના નાના સેન્ટેન્સ માં લખતા શીખીશું બરાબર તો ચાલો આપણે શીખીએ તો સ્ટુડન્ટ્સ અહીં મેં કેટલાક ક્વેશ્ચન્સ લખ્યા છે બરાબર છે અહીં ચિત્ર પણ હું બતાવીશ તેના આધારે આપણે ફક્ત શબ્દ જ લખવાનો છે વર્ડ જ લખવાનો છે આખા પૂરા સેન્ટેન્સમાં જવાબ લખવાનો નથી બરાબર છે તો જુઓ ક્વેશ્ચન વન વિચ ધીસ જુઓ અહીં ચિત્રમાં વિચ કહો મને હા एप्पल तो अह में क्वेश्चन करीज फ्रुति आपको लखीशु एप्पल बराबर ओके विच फ्रुति एप्पल दिस्फ्रुत इपल क्वेश्चन टू व्च कलर इीस जुव पिक्चर जुओ

હા તમને બધાને ખૂબ જ ભાવે છે તો ફૂડ છે હું લખીશ પીઝા બરાબર તમને સમજતો પડે છે ને વિચ ફૂડ ઇઝ ધીસ ચિત્રમાં જે ફૂડ છે તેનું આપણે નામ લખવાનું છે તો કયું ફૂડ હતું

આ આપણું જે નવું વર્ષ ચાલે છે એ કયું વર્ષ છે કહો હા બે હજાર તો વિચ યર ઇઝ ધીસ આ કયું વર્ષ છે તો કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બરાબર છે ને હા હવે નંબર સેવન વિચ કાર્ટુન ઇઝ ધીસ લુક એટ ધીસ પિક્ચર વિચ વિચુન ઇઝ ધીસ જુઓ હા કોઈ બોલ્યું બહુ જોતા છો ટીવી હે ને હા વિચ કાર્ટુન ઇઝ ધીસ ડોરેમોન તો જુઓ હું લખું છું ડોરેમોન કાર્ટૂન બરાબર ને તો બોલો બધા મારી સાથે હવે અહિયાં ઠીંગ આપણે શીખી ગયા ને થિંગ્સ ઇન ક્લાસરૂમ એટલે કે વર્ગખંડની વસ્તુઓ તો આ ઠીંગ એટલે કોઈ પણ વસ્તુ પૂછાય હોય એ વસ્તુનું તમારે નામ લખવાનું બરાબર છે તો

તો આન્સર શું આવશે પેન બોલો બધા સ્ટુડન્ટ તો થિંગ ઇઝ પેન ઓકે સ્ટુડન્ટ્સ તો આપણે આજે જે રીતે ક્વેશ્ચન આન્સર જોયા ને આ રીતે તમને પૂછાય તો આપણે પિક્ચર ને આધારે વન વર્ડ એટલે કે એક શબ્દમાં જવાબ લખવાનો રહેશે સમજાયું ને ટીચરે તમને સમજાવ્યું કે જવાબ કઈ રીતે લખવાનું તો બાળકો આ રીતે તમને વીસથી થી ક્વેશ્ચન પૂછાય તો તમને જવાબ લખતા આવડશે ને હા તો બાય સ્ટુડન્ટ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું